आ देश ना एवा युग पुरुष भारत रत्न देश ने जेमने एक सूत्रे बांध्यो एवा देश ना नायब वडाप्रधान श्री सरदार वल्लभ भाई पटेल नी आज पुण्यतिथि नो दिवस छे। आ दिवसे आपणे सौ एमना चरणों में वंदन करिए, पुष्पांजलि अर्पीए, श्रद्धांजलि अर्पीए अने एमने करेला कामों, एमनी विचारधारा, एमनी वातो अने एनी फलश्रुतिना आजे आपणे याद करिए। समग्र देश आजे आज विचारधारा साथे आज वात ने लई एमना चरणों में वंदन करी रह्या छे, पुष्पांजलि अर्पी रह्या छे अने श्रद्धांजलि अर्पी रह्या छे। सरदार साहेब 1947 पहेलाना અને સરદાર સાહેબ 1947ના પછીના, આ બંને સરદાર સાહેબની જે ભૂમિકા હતી એ ભૂમિકાને લઈ દેશ આજે એને નતમસ્તક યાદ કરી એના કાર્યોને બિરદાવી એના પરિણામો ઉપર આજે હરેક દેશના વાસીઓની આજે ગદગદ છાતી ફૂલે છે। એનું મુખ્ય કારણ એ હતું કે સરદાર સાહેબ એ વાસ્તવવાદી જીવન જીવતા હતા અને વાસ્તવવાદી નિર્ણયો લેતા હતા કોઈ ની પરવા કર્યા વગર। 1947 પછી દેશ આઝાદ થયો ત્યારે આ દેશને તોડનારી એક જ તાકાત હતી એ અંગ્રેજો હતી। અંગ્રેજોને દેશવટો આપ્યો, દેશમાંથી કાઢી મૂક્યા, પછી આ દેશની અંદર માત્ર ભારતીયો હતા અને એ ભારતીયોમાં એવું કોણ હતું કે જે દેશના હોવા છતાં તે દેશની તાકાતને તોડવા માંગતા હતા, દેશની સરકાર તે દિવસની તોડવા માંગતા હતા, દેશના લોકોનું મનોબળ તોડવા માંગતા હતા, દેશમાં ઝેરીલી વાત અને ફાંસીવાદી વિચારધારાનો પ્રસાર પ્રસાર કરતા હતા એવા કોણ હતા? એને લઈ ગાંધીજી ઉપર અનેક વખત વાર થયા, અનેક વખત સરદાર સાહેબ ઉપર, અનેક વખત આ દેશના એવા મહાનુભાવો કે જેને આઝાદીના જંગની અંદર પોતાનો પરસેવો બલિદાન અને જેલ ભોગવી છે એવા લોકો ઉપર પ્રહારો થતા રહ્યા, એવી કઈ વિચારધારા હતી? એ વિચારધારા આ દેશને નુકસાન કરશે, દેશને અંદરથી તોડશે એવી દહેશતના રૂપે સરદાર સાહેબે એમના ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો અને એ પ્રતિબંધમાં દેશના સરદારને આજે આપણે એટલા માટે યાદ ફરી ફરીને કરીએ છીએ કે એ દૂરંદર્શિતાવાળા નેતા, મુત્સદ્દીગીરી હતી એનામાં, નિર્ણય અને કાર્યપદ કરવાની ક્ષમતા હતી એને લઈને દેશ આજે પણ એ દિવસોના સમયના નિર્ણયને આજે આવકારે છે। મારે આ તકે સરદાર સાહેબને હું દિવાલ ઉપરની છબી એટલા માટે લગાવું છું કે સરદાર સાહેબના કાર્યો તો આપણે બિરદાવીએ છીએ, સરદાર સાહેબે લીધેલા નિર્ણયો તો આપણે બિરદાવીએ છીએ, એની ફલશ્રુતિનો આપણે મીઠા લાભો લઈએ છીએ એને તો બિરદાવીએ છીએ, પરંતુ સરદાર સાહેબ જે વાતનો ડર સરદાર સાહેબને હતો, જેને લઈને સરદાર સાહેબ જે પીડા ભોગવતા હતા એ વખતે કે ન કરે નારાયણ અને મારા દેશમાં કંઈક આવું ન બની જાય, એ ચિંતા કરતાની સાથે એને કંઈક ને કંઈક એવી વાતો એને કાગળ ઉપર મૂકી હતી, કંઈક બોલાયેલી વાતો હતી, એ આપણે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે સરદાર સાહેબ 75 વર્ષ પછી પણ આ ઘટના ઘટશે એવી એમને દહેશત હતી। એક કિસ્સાના ભાગે આજે વાત વાતમાં હાલતા ને ચાલતા જેને સરદાર સાહેબની વિચારધારાને કાંઈ લેવા દેવા નથી એવા લોકો સરદાર સાહેબના ખોળિયામાં પગ મૂકવાનો અને બેસવાનું નાટક કરી રહ્યા છે। સરદાર સાહેબને અન્યાયને, સરદાર સાહેબને આમ વગેરે વગેરે વાતો મૂકી સરદાર સાહેબની નજીક જવા માટે એવા પગલાં ભરી રહ્યા છે। આવા સમયે સરદાર સાહેબની રાજકીય દૂરદર્શિતા અને એમની સામે જે શક્તિઓ, ઝેરીલી માનસિકતા ધરાવનારા લોકો માટે, દેશ તોડનારી મિશનરીઓ માટે સરદાર સાહેબ ખૂબ સ્પષ્ટ હતા, ખૂબ સ્પષ્ટ હતા। એને બે વિચાર ક્યારેય નથી કર્યા અને એને ક્યારેય સમાધાન નથી કર્યું। સરદાર સાહેબની ગેરહાજરીની અંદર વનવે સમાધાન કરવા માટે લોકો સામે આવીને ઉભા રહ્યા છે, વનવે સમાધાન માટે મૂર્તિ સામે સમાધાન કરે છે, સરદાર સાહેબે સામે સમાધાન કરવાની કોઈની હિંમત નથી। એમાંનો એક પ્રસંગ હું આપ સૌની સમક્ષ, સરદાર સાહેબે આ લોકો માટે ઝેરેલી ફાંસીવાદી વિચારધારા, દેશ તોડનારી વિચારધારા માટે સરદાર સાહેબ શું વિચારતા હતા, સરદાર સાહેબને કયો ગર્ભિત ભય હતો એ વાત એને કાગળ ઉપર લખી છે। ભારત સરકારે
આ પુસ્તક બહાર પાડ્યું છે. એ પુસ્તકનું નામ છે ઓન ઇન્ડિયન પ્રોબ્લેમ્સ 1949. આ પુસ્તકના 64મા પાના ઉપર સરદાર સાહેબે દરેક નાગરિકોને લાગુ પડે છે, આ હિન્દુના નામે ડોળ કરનારા, દંભ કરનારા આવા ઠેકેદારોને પણ લાગુ પડે છે. એના માટે સરદાર સાહેબ તે દિવસે બોલેલા હતા. એના બેઠા શબ્દો હું આપ સમક્ષ આજે સરદાર સાહેબની પુણ્યતિથિને દિવસે સમગ્ર દેશવાસીઓને કહેવા માગું છું. એક પણ શબ્દ મારો નથી આમાં. સરદાર સાહેબ કહેતા હતા, મારું હૃદય વેદનાથી ભરેલું છે, કારણ કે મહાત્મા ગાંધીજી જ્યારે ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે મને તેમને છોડીને જવાનું થયું. આજકાલ કેટલાક હિન્દુઓ તેમના ભાષણોમાં ગાંધીજી વિશે ખરાબ બોલવા માટે તેમની હદની બહાર જઈ રહ્યા છે. હું આ લોકોને બિલકુલ હિન્દુ નથી માનતો. વિશ્વમાં ભારતનો દરજ્જો કોઈ ઊંચો કર્યો હોય તો તે છે પૂજ્ય મહાત્મા ગાંધીજી. તેઓ મનની શુદ્ધિ અને તપશ્ચર્યા કરવા સક્ષમ હતા, પરંતુ તેઓ એ અસક્ષમ હતા. છતાં તેઓ એવું વર્તન કરે છે કે જાણે તેમની પાસે દેશભક્તિ, તર્ક અને સામાન્ય બુદ્ધિનો ઇજારો હોય. સરદાર વલ્લભભાઈ પટેલ, નાયબ વડાપ્રધાન, 1949. આ સરદાર સાહેબની વાત 1949માં સરદાર સાહેબે પોતે બોલેલી વાત, લખાયેલી વાત આ જીવંત કાગળ ઉપર પડી છે. સવાલ થાય કે દેશના લોકો સરદાર સાહેબની છબી દિવાલ ઉપર શું કામ લગાવે છે? એનો જવાબ છે આ કે સરદાર સાહેબ એ દિવસે જે વિચારતા હતા, બોલતા હતા, આજે જમીન ઉપર એની ફાસીવાદી વિચારધારાને નશ્યત કરી હોવા છતાં પણ આજે મોટું વ્રજવૃષ્ટ બની આજે દેશ ભરાવી છે. એને અટકવા માટે એ દિવસે સરદાર સાહેબને દહેશત હતી. આજે એટલા માટે સરદારને આપણે યાદ કરીએ છીએ કે 75 વર્ષ પછી પણ સરદાર સાહેબની દહેશત આજે સાચી પડી. એનું કારણ છે કે એ વખતે સાચા હતા. આજે સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપણે આટલું જ સરદાર સાહેબના બોલેલા શબ્દો, એની વાત, એને આપણે ગર્ભિત રીતે યાદ રાખીએ અને આપણેથી આપણા દેશમાં ખોટી વિચારધારાનું તાળિયું ન પડી જાય, ખોટી વિચારધારા, દેશ તોડનારી વિચારધારાના સમર્થક ન બની જઈએ, એના પ્રશંસક ન બની જઈએ. આટલી જ સાથે, આટલી પ્રવૃત્તિ સાથે, આટલી વાત સાથે આપણે ઊભા રહેશું તો પણ દેશમાં ખૂબ મોટું રાષ્ટ્રનું કામ કે રાષ્ટ્રસેવા કરી બરાબર ગણાશે. સરદાર સાહેબને ફરી ફરીને એમની પુણ્યતિથિએ નતમસ્તક કોટી કોટી વંદન કરી એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. ધન્યવાદ.